વાયબ્રન્ટ ગુજરાત સમિટની સફળતા બાદ આગામી 27 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન વાયબ્રન્ટ કચ્છ સમિટ યોજાઈ રહી છે. આ સમિટમાં ઓસ્ટ્રેલિયા, હોલેન્ડ, યુએઈ, ઓમાન, કેન્યા, યુગાન્ડા, ચાઇના, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા સહિત વિવિધ 10 દેશના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. તો આ સમિટમાં મુંબઈ વસતા 1500થી વધુ વેપારીઓ, ઉદ્યોગપતિઓ ભાગ લેવા આવે તેવી શક્યતા છે, જેના પગલે રાજ્ય સરકારે 24 ફેબ્રુઆરીથી વાયબ્રન્ટ કચ્છના નામે ખાસ ટ્રેનનું બુકિંગ કરાવ્યું છે. વિદેશ વસતા કચ્છી ઉદ્યોગપતિઓને આકર્ષવાના આશયથી ખાસ આ સમિટનું આયોજન થઈ રહ્યું છે. કચ્છ યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ આચરતા ઝડપાયેલા LLBના 2 છાત્રોને દોષી ઠેરવાયા છે. 3 વિદ્યાર્થીની ગેરરીતિ સંદર્ભે રચાયેલી વિશેષ પરીક્ષા શુદ્ધિ સમિતિએ LLBના 2 છાત્રોના પરિણામ રદ કરી 1 વર્ષ માટે અભ્યાસ કાર્યથી દૂર કરી દીધા છે. આ 2 છાત્રોમાં 1 આદિપુરની તોલાણી કોલેજ અને 1 કચ્છ યુનિવર્સિટીનો છાત્ર છે, જ્યારે અન્ય 1 એક્સટર્નલ વિદ્યાર્થીને ક્લીન ચીટ અપાઈ છે. ઉલ્લેખનીય છે કે આ 3 છાત્રો અગાઉ ગેરરીતિ બદલ દોષી ઠર્યા હતા, પરંતુ તેમ છતાં રાજકીય દબાણને વશ થઈ 3 વિદ્યાર્થી પૂરતી વિશેષ પરીક્ષા શુદ્ધિ સમિતિનું ગઠન કરાયું હતું. પાલારા જેલમાં કેદ સસ્પેન્ડેડ IAS પ્રદીપ શર્માની મુશ્કેલીઓમાં ઓર વધારો થયો છે. શર્મા સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નોંધેલા ગુના સંદર્ભે દિલ્હીની વિશેષ કોર્ટે શર્માની 75 લાખની કિંમતની મિલકત ટાંચમાં લેવા આદેશ કર્યો છે. શર્માએ વેલ્સ્પન કંપનીને ગેરકાયદેસર રીતે સસ્તા ભાવે જમીન ફાળવી બાદમાં પોતાની પત્નીના નામે અંગત ફાયદો મેળવ્યો હોવાના આરોપ છે. આ સંદર્ભે ACBએ ગત સપ્ટેમ્બર માસમાં શર્માની ધરપકડ કરી હતી. ACBની કાર્યવાહી બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પણ શર્મા સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો, જે સંદર્ભે ED ની વિશેષ કોર્ટે શર્માની મિલકત ટાંચમાં લેવા આદેશ કર્યો છે. આદેશ અનુસાર ગાંધીનગરના દહેગામમાં આવેલી 55 લાખ રૂપિયાની ખેતીલાયક જમીન અને ગાંધીનગરમાં આવેલા શર્માના બંગલાનો કેટલોક હિસ્સો ટાંચમાં લેવાશે. ACBએ શર્મા સામે આરોપ લગાવ્યા છે કે વેલ્સ્પનને ગેરકાયદે જમીન ફાળવીને શર્માએ સરકારી તિજોરીને 1 કરોડ 20 લાખ રૂપિયાનો ચૂનો ચોપડ્યો હતો. ટેક્સ ચોરીના ઈરાદે સામખિયાળી RTO ચેકપોસ્ટને બાયપાસ કરી ભચાઉ નજીક ચોર રસ્તે જતા ઝડપાયેલી 38 ટ્રકોના રજીસ્ટ્રેશન રદ કરી દેવાયા છે. જોકે આવા કિસ્સામાં મોટાભાગે 3 મહિના માટે વાહનોના રજીસ્ટ્રેશન રદ થતા હોય છે, ત્યારે આ કિસ્સામાં માત્ર 1 જ મહિના માટે રજીસ્ટ્રેશન રદ કરી દેવાતા RTOની કામગીરી સામે શંકાઓ સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ કચ્છ SPએ ગત મહિને જાતે મેદાને પડી આ ચોર રસ્તાના કારસ્તાનનો પર્દાફાશ કર્યો હતો, જેમાં 38 ઓવરલોડ વાહનો ઝડપાયા હતા. ઉલ્લેખનીય છે કે આ કૌભાંડથી ચોંકી ઉઠેલી રાજ્ય સરકારે સમગ્ર બદીને જડમૂળથી નાબૂદ કરવા સામખિયાળી RTO ચેકપોસ્ટને બંધ કરી સુરજબારી અને આડેસર ખાતે નવી ચેકપોસ્ટ શરૂ કરવા મહત્વનો નિર્ણય લીધો છે. ભુજને દબાણ મુક્ત કરવાના આશયથી નગરપાલિકા દ્વારા આજે શહેરના GK જનરલ હોસ્પિટલ રોડ પર દબાણ હટાવ ઝુંબેશી છેડવામાં આવી હતી. JCB દ્વારા સવારથી જ પાલિકાએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સર્કલથી લઈ PGVCL કચેરીના માર્ગે રોડની બંને સાઇડે થઈ ગયેલા કાચા પાકા દબાણો હટાવ્યા હતા. ખાસ કરીને હોસ્પિટલ સામે ઉભેલી રેંકડીઓનું દબાણ કડકાઈથી દૂર કરાયું હતું. છઠ્ઠીવારી રિંગ રોડ અને અનમ રિંગ રોડની જેમ અહીં પણ પેવર બ્લોક નાખવામાં આવશે. દબાણો દૂર થતાં ગીચ રસ્તો ઘણો પહોળો થઈ ગયો છે. ભુજ નગરપાલિકાની વિવિધ સમિતિના ચેરમેનોની વરણી માટે આજે સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે હંસાબેન લાલનની પુનઃવરણી કરાઈ છે. હંસાબેન સતત 3જી વાર કારોબારી સમિતિના ચેરમેન બન્યા છે, તો અન્ય 12 જેટલી વિવિધ સમિતિઓના ચેરમેનોની વરણી કરાઈ હતી, જેમાં પાણી વિતરણ સમિતિના ચેરમેન પદે ઘનશ્યામ ઠક્કર, ટેક્સ કમિટીમાં પન્નાબેન જોશી, કલ્ચરલ કમિટીમાં મંજુલાબેન વોરા, સેનિટેશન સમિતિમાં સુરાભાઈ રબારી, TP કમિટીમાં અશ્વિન ધારાણી વગેરે નગરસેવકોની વરણી કરાઈ હતી. વાત અપમૃત્યુ અકસ્માતમાં થયેલા મોતની, તો અંજારના ખેડોઈ નજીક ગત રાત્રે એક ટ્રેલર પલટી ખાઈ જતા ટ્રેલરના ચાલકનું મોત નિપજ્યું છે. ભૂવડ ચોકીમાં નોંધાયેલી વિગતો અનુસાર અકસ્માતનો આ બનાવ ગત રાત્રે 11:30 વાગ્યાની આસપાસ બન્યો હતો, જેમાં પૂર ઝડપે આવી રહેલું ટ્રેલર રાજપૂતાના હોટલ નજીક પલટી મારી ગયું હતું. અકસ્માતમાં ટ્રેલરના ચાલક દેવશી હીરા ઠાકોરનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ તરફ કંડલા સેઝની એક ગાર્મેન્ટ કંપનીમાં કોટનની ઘાંસળી નીચે દબાઈ જવાથી
37 વર્ષના યુવકનું મોત નિપજ્યું હતું. મૃતક પ્રકાશ વોકાલા મૂળ આંધ્રપ્રદેશનો વતની હતો. સેઝની યસ વન ક્લોધિંગ કંપનીમાં તે મજૂરી કામ કરતો હતો. આ અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે એક્સિડેન્ટલ ડેથનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો આજે વહેલી સવારે ગડપાદર રોડ પરથી એક અજાણ્યા ભિક્ષુકનો મૃતદેહ મળી આવ્યો હતો. 30-35 વર્ષની ઉંમરના યુવકની લાશને પોલીસે સરકારી હોસ્પિટલમાં મોકલી આપી છે. શારીરિક બીમારીના કારણે તેનું મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક તબક્કે મનાઈ રહ્યું છે. જોઈશું વધુ કેટલાક સમાચારો, પરંતુ આ વિરામ બાદ.